અને હવે જુઓ રસીકરણના નામે કૌભાંડ શું અભિનેત્રી જયા બચ્ચન અને જુહી ચાવલા જુનાગઢમાં રહે છે શું મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કેફ કોરોનાની રસી મુકાવવા માટે છેક જુનાગઢ સુધી આવ્યા સવાલ તો એટલા માટે થાય કેમ કે તેમણે કોરોનાની રસી જૂનાગઢમાં મુકાવી હોય તેના સર્ટિફિકેટ મળી આવ્યા છે જ્યાં જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરના ગામડાઓમાં જ્યારે કાર્યવાહી હાથ ધરાય તો ફિલ્મી હસ્તીઓ અને ક્રિકેટરના કોરોના સર્ટિફિકેટ મળી આવ્યા જે કોરોના વેક્સિનેશનના કૌભાંડની ચાળી ખાય છે આશંકા તો એવી છે કે સો ટકા રસીકરણ દર્શાવવા માટે કોઈના પણ નામે રસી આપી દેવાનું સર્ટિફિકેટ બનાવી દેવાય છે એટલે રસીકરણની કામગીરી દેખાડી શકાય

શું રસીકરણના સર્ટિફિકેટ મામલે ફરજ પરના તબીબો અજાણ હતા અત્યાર સુધી કેમ તંત્રના ધ્યાને આ સમગ્ર મામલો આવ્યો નહીં વહીવટી તંત્રની જાણ બહાર કેટલા સર્ટિફિકેટ નીકળી ગયા હશે શું કોઈ પ્રક્રિયા વિના જ બારોબાર સર્ટિફિકેટ કાઢી દેવાયા શું રસીકરણ સર્ટિફિકેટ કોભાંગ અંગે તંત્ર હવે કોઈ તપાસ કરશે ખરી ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરના સર્ટિફિકેટ કાઢવા પાછળ આખરે ઈરાદો શું હોઈ શકે ત્યારે જૂનાગઢનું તંત્ર આ ઘટનાને હવે કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રસપ્રદ બની રહેશે જે મને કમ્પ્લીટ ડિટેલ ખબર નથી બટ તપાસની કમિટી ની રચના મતલબ થઈ ગયા છે અને ઓર્ડર ભી થઈ ગયા છે અને તપાસ થઈ જશે અને દૂધ કડૂત પાણી કા પાણી થઈ જશે इसमें क्या है कि वीसावदर અને ભેષાન બે તાલુકા મે બે તાલુકા ની નામ આવી રહ્યા છે અને આ મતલબ કોવિડ વેક્સિનેશન મે જે આ બચ્ચા નોર ઇન કા નામ આ رہا હે તો જો તપાસ કિયા હે उसमे सीडीएचओ અને તમામ જો હેલ્થની સ્ટાફ છે અને ડી ની નિગરની મુજબ તપાસ થશે અને દૂધ કૂધ પાણી પાણી જો સહી એક્શન એકશન લીધા